આંતરિક નિયંત્રણ, આંતરિક અંકુશ નો ખ્યાલ મેળવ્યા બાદ રોકડ વેચાણ અંગે આંતરિક અંકુશની પદ્ધતિ સમજાવો. તો આજે આપણે રોકડ વેચાણમાં આંતરિક અંકુશની પદ્ધતિનો ખ્યાલ મેળવીએ. જે પણ ધંધાની અંદર રોકડ વેચાણનું પ્રમાણ ખૂબ વધારે હોય ત્યારે ત્યાં રોકડની અંદર વેચાણ સાથે કોઈ ઉચાપત કે છેતરપિંડી થવાની શક્યતા વધે છે, અને એ માટે રોકડ વેચાણની અંદર આંતરિક અંકુશની પદ્ધતિ ખૂબ જરૂરી છે. તો એ જોતા પહેલા આપણે એ સમજવું પડે કે ઉચાપત એટલે શું અને એમાં કઈ રીતે છેતરપિંડી છે એ આચરવામાં આવે છે. તો કોઈ પણ વ્યક્તિ કે કર્મચારી જ્યારે ખરાબ આશયથી જાણીબૂજીને આ વસ્તુ છે ખરાબ આશયથી જ્યારે કરે છે ત્યારે એ જાણીબૂજીને કરે છે, અજાણતા થતું નથી. તો જાણીબૂજીને જ્યારે કરે ત્યારે એ ભૂલથી થયેલી બાબત નથી, પણ સમજી વિચારીને હિસાબની અંદર ગોટાળો કરવામાં આવે છે. અને એટલે એવી જાણીબૂજીને કરેલી ખોટી રજૂઆત એટલે કે હિસાબમાં ખોટી નોંધ, ખોટી રજૂઆત કરવામાં આવે તો એને આપણે ઉચાપત કહીએ છીએ કે પછી એક પ્રકારની છેતરપિંડી કહીએ છીએ. તો આવી છેતરપિંડી વેચાણની બાબતોમાં જોવા મળે છે. રોકડ વેચાણ જ્યાં ખાસ મોટા પાયે થતું હોય ત્યાં આવી ઉચાપત થવાની પૂરેપૂરી સંભાવના છે. તો કેવી રીતે ઉચાપત થાય છે તો એ બાબત પહેલા આપણે સમજવી જોઈએ કે નીચેની રીતે ઉચાપત થઈ શકે, કઈ કઈ રીતે થાય છે પહેલા એ જોઈએ છીએ. પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે રોકડ વેચાણમાં કઈ રીતે ઉચાપત થાય છે, તો એનો એક ખૂબ આખો ડિટેલમાં પ્રશ્ન આપણે ઉચાપત વખતે જ્યારે યુનિટ નંબર 1 કર્યું હતું ત્યારે એ જોયો હતો. રોકડ વેચાણની અંદર હિસાબી ચોપડે નોંધવામાં જ ન આવે, એટલે કે વેચાણ થયું છે એ અંગે ચોપડે નોંધ કરવામાં ન આવે, અને જે પણ રકમ મળી છે એ રકમ કર્મચારી છે એ પોતાના ખિસ્સામાં મૂકી દે છે, અને એટલે જ કોઈ પણ જાતની વેચાણ અંગેની નોંધ થતી નથી. હવે વેચાણની નોંધ થાય છે પણ રકમ ઓછી દર્શાવવામાં આવે. શું કરવામાં આવે? ધારો કે 5000 નું આપણે વેચાણ કર્યું છે, 5000 નું વેચાણ કર્યું બરાબર. હવે 5000 નું વેચાણ કર્યા પછી ચોપડામાં નોંધ 4500 ની જ કરવામાં આવે, એટલે એનાથી શું થશે તો કે 500 રૂપિયા છે એ અંગે રકમ ઓછી બતાવે છે, તો એ 500 રૂપિયાની ઉચાપત થઈ શકે. પછી તો કે એવી પણ રીતે ઉચાપત થઈ શકે કે વેચાણના ખોટા ભરતિયા બનાવીને માલની ઉચાપત કરવામાં આવે. વેચાણ અંગેનું ભરતિયું બનાવે કે ઉધાર વેચાણ કર્યું છે એવું ભરતિયું બનાવવામાં આવે. ઉધાર વેચાણનું ભરતિયું બનાવવામાં આવે અને પછી એ માલ છે એ પોતાના ઘરે લઈ જવામાં આવે, એટલે માલ છે એ પોતે લઈને ઘરે જતા રહે છે. એટલે પછી આ ઉધારની વસૂલી અંગે કોઈ બાબત છે કે પગલા છે એ લેવામાં ન આવે. રોકડ વેચેલ માલ પરત આવે એની નોંધ કરવામાં ન આવે વેચાણ અંગે, એટલે કે રોકડ વેચેલ માલ એના તો પૈસા આપણે પહેલા આવી જ ગયા હોય, હવે ઈ માલ પાછો આવે તો એની નોંધ કરવામાં ન આવે, એટલે કે માલ પરતની નોંધ થતી નથી બરાબર. અને વેચાણમાંથી જે રકમ મળી છે એ પૂરેપૂરી રકમમાંથી રોકડની ઉચાપત કરી લેવામાં આવે, એટલે માલ પરત આવે છે તો એની નોંધ કરવામાં ન આવે. એટલે માલ આવી ગયો છે પણ નોંધે નહીં, એટલે એટલી રોકડ છે એ પોતે પોતાની પાસે રાખે છે. પછી માલની ડિલિવરી આપતી વખતે ઉચાપત, એટલે કે માલ જ્યારે આપવા જાય ત્યારે એમાં થોડું ઘણું ઓછું કરીને આપી આવે, તો ઈ રીતે માલની ઉચાપત છે ઈ કરવામાં આવતી હોય છે. ત્યાર પછી પેટા રોકડ વેચાણ માટે પણ આંતરિક અંકુશની પદ્ધતિ હોવી જરૂરી છે, કારણ કે એમાં પણ ઉચાપત થઈ શકે. એમાં પણ તમને કીધું હોય કે 10000 નો માલ આપીએ છીએ તમારી રીતે વેચવાનો, જેમ કે કોઈ એક વ્યક્તિ આપણે રાખ્યા હોય એને એક સાથે આપણે 10000 નો માલ આપી દઈએ, પછી એ વ્યક્તિ જેમ જેમ વેચાતો જાય એમ એમ આપણને આખા મહિનાની અંદર વેચીને પૈસા આપે,
પણ આ રીતે જ્યારે આપણે એને પેટા રોકડ વેચાણ કરવા માટે આપ્યું હોય ત્યારે પણ એ ઉચાપત છે એ કરતા હોય છે. તો આમ અત્યારે આપણે એ જોયું કે રોકડ વેચાણનું પ્રમાણ વધારે હોય ત્યાં આપણે કઈ કઈ રીતે ઉચાપત શક્ય બને છે. હવે આંતરિક અંકુશની પદ્ધતિ આપણે અમલમાં મૂકીએ છીએ તો વેચાણ કઈ રીતે થાય, રોકડ વેચાણ, એની પહેલા આપણે વિગત સમજવી પડે. તો રોકડ વેચાણ મુખ્ય રીતે ત્રણ પ્રકારે થાય છે. રોકડ વેચાણના ત્રણ પ્રકાર છે. એક, દુકાન પર વેચાણ, એટલે સેલ્સ એટ કાઉન્ટર, આપણે દુકાન ઉપર રહીને જે પણ વેચાણ કરીએ. પછી ફરતા એજન્ટ દ્વારા વેચાણ, એટલે સેલ્સ બાય ટ્રાવેલિંગ એજન્ટ, એટલે કે એ જગ્યાએ જગ્યાએ જઈને માલનું વેચાણ કરશે. અને પોસ્ટ દ્વારા વેચાણ, સેલ્સ બાય પોસ્ટ. તો આ રીતે અલગ અલગ વેચાણ છે એ શક્ય બને છે. હવે આપણે આ ત્રણેય પ્રકારે વેચાણ કરીએ છીએ અને ત્યારે આપણે કઈ રીતે આંતરિક અંકુશની પદ્ધતિને અમલમાં મૂકવાની છે. તો સૌથી પહેલા દુકાન દ્વારા વેચાણ કરવામાં આવતું હોય, એટલે પહેલો પાર્ટ આપણે લીધો અત્યારે, દુકાન દ્વારા વેચાણ કરવામાં આવે. મોટી સંસ્થાઓ હોય, મિલ હોય, કારખાના હોય, કે પછી ઘણી બધી એક સાથે લાઈનમાં દુકાન હોય, એટલે કે ખાતાવાળી દુકાનો કહેવાય, કે પછી છૂટક દુકાન ખોલીને રોકડેથી વેચાણ થઈ શકે. જો મોટા પાયા ઉપર આપણે ઘણા બધા કર્મચારીઓની નિમણૂક કરી અને રોકડ વેચાણ કરતા હોઈએ ત્યારે આપણે ચાર બાબતને ધ્યાનમાં લેવી. એક તો કે પહેલું કામ શું કરવાનું, તો કે માલનું વેચાણ થશે. પછી તો કે માલ વેચીએ તો રોકડ આવશે, એટલે રોકડ વસૂલ કરવી. પછી માલની ડિલિવરી આપવી, એટલે કે માલ ગ્રાહકને આપવો, અને માલ ગ્રાહકને આપી દઈએ તો એ બધો હિસાબ પણ લખવો. એટલે પહેલું થશે વેચાણ, પછી એની વસૂલાત, પછી એને માલ છે એની ડિલિવરી આપવામાં આવે, અને ત્યાર પછી એ માલનો હિસાબ લખવામાં આવે. તો આમ ચાર કાર્ય છે એ આપણે કરવાના છે, જેથી દુકાન દ્વારા વેચાણ છે એની અંદર આપણે યોગ્ય રીતે વહીવટ કરી શકીએ. હવે જ્યારે દુકાન દ્વારા વેચાણ કરશું ત્યારે આંતરિક અંકુશની પદ્ધતિ છે એ કેવી હોવી જોઈએ, તો એના ઉપર મોટા પાયે જ્યારે વેચાણ થતું હોય ત્યારે આંતરિક અંકુશની પદ્ધતિની અંદર શું કરવાનું, તો કે દરેક ખાતા કે વિભાગમાં એક સેલ્સમેન છે, એ સેલ્સમેન ઉપરાંત એક કેશિયર રાખવામાં આવે. તો એક કેશિયર છે એ બધી જ બાબત છે એ રોકડ અંગેની જોશે. તો રોકડ અંગે બધી બાબતો જોવા માટે કેશિયર હોવો જરૂરી છે, એટલે કેશિયરની નિમણૂક કરવામાં આવશે. પછી એવું જરૂરી નથી કે કેશિયર છે તો એ માલનું વેચાણ કરશે. જ્યારે કેશિયર છે એ રોકડ અંગેની બધી બાબતો તપાસશે ત્યારે જે સેલ્સમેન છે એની જવાબદારી, તો કે સેલ્સમેન ઘણા બધા હોઈ શકે, એક, બે, ત્રણ, ચાર, આપણે જેટલી જરૂરિયાત હોય એટલા સેલ્સમેન છે ત્યાં રાખવાના. પણ આ બધાની ફરજ શું હશે, તો કે માલનું વેચાણ કરવાનું. એમને માત્ર શું કરવાનું છે, માલનું વેચાણ કરવાનું છે. એમને અન્ય કોઈ બાબતો છે રોકડ લેવડ દેવડ અંગેની એ જોવાની નથી. એટલે કેશિયરની ફરજ શું થશે, તો કે કેશિયરે ધ્યાનમાં રાખવાનું છે કે નાણાંની વસૂલાત કરવાની છે. જ્યારે સેલ્સમેનની ફરજ શું થશે, તો કે એણે માલનું વેચાણ કરવાનું છે. અને સેલ્સમેનોને નાણાં વસૂલ કરવાની સત્તા હોતી નથી, એટલે એવી સત્તા આપવાની નહીં. તો આંતરિક અંકુશ અંગે પહેલી બાબત ધ્યાનમાં રાખવાની કે એક કેશિયર હોવો જોઈએ અને સેલ્સમેન આપણે જેટલી જરૂરિયાત હોય એટલા હોવા જોઈએ. પણ સેલ્સમેને માત્ર વેચાણ કરવાનું અને જે કેશિયર છે એને રોકડની વસૂલાત છે એ બાબતને ધ્યાનમાં લેવાની. ત્યાર પછી બીજી બાબત આપણે જે જોવાની છે એ છે, તો દરેક સેલ્સમેને
એક જ બિલની ચાર નકલ બનાવવાની છે. સેલ્સમેનને એવી ચોપડી બુક કે રસીદ બુક આપવામાં આવેલી હોય કે જેની અંદર અલગ અલગ કલરના ચાર પેજ હોય છે, અને એ પેજના આધારે અનુક્રમ નંબર સરખો હોય છે પણ પેજના કલર છે એ અલગ અલગ હોય છે. તો ચાર કલરની પેજ વાળી બુક છે એ આપવામાં આવે છે. હવે સેલ્સમેન શું કરે છે? તો કે સેલ્સમેન કે જે વેચાણ કરે છે એ ચાર વસ્તુની અંદર જે માલનો ખરીદી કરવામાં આવે એની નકલ છે એ કરે છે અને લખે છે. હવે શું કરશે? તો કે માલનું વેચાણ થાય એટલે એ ચાર નકલ તૈયાર કરશે, એક બે ત્રણ અને ચાર. એમાંથી પહેલી નકલ છે ઈ સેલ્સમેન પોતાની પાસે રાખે છે, એટલે કે સેલ્સમેન પાસે હશે. ત્યાર પછી બે નકલી ગ્રાહકને આપે છે, એટલે આની બે નકલ ગ્રાહકને મળશે, બે નંબર અને ત્રીજા નંબરની. તો આમ ત્રણ કોપી અને ચોથી કોપી જે છે એની નકલ છે એ ડિલિવરી કારકુનને આપે છે. એટલે ચારેય નકલ તૈયાર થઈ ગઈ છે અને એ રીતે અલગ અલગ વ્યક્તિ પાસે એ ચારેય નકલ પહોંચશે. તો આમ જે પણ નકલ તૈયાર થાય છે એ અલગ અલગ વ્યક્તિના હાથમાં હશે. હવે ગ્રાહક પાસે કેટલી છે? તો કે ગ્રાહક પાસે બે નકલ છે. આ બે નકલમાંથી ગ્રાહક છે એ કેશિયરની પાસે જશે અને કેશિયરને એ આપે છે, એટલે કેશિયર જે છે એ પોતે નકલ છે બે માંથી એક નકલ જે ગ્રાહકે આપી છે એ માંથી એક નકલ છે એના ઉપર નાણા મળ્યા, કોઈ એક નકલ ઉપર નાણા મળ્યા એવો એક સિક્કો મારશે. અને એ નાણા મળ્યા નો સિક્કો લગાવીને એ પછી ગ્રાહકને આપી દેશે. કોને આપી દેશે? ગ્રાહકને પાછી આપી દેશે. એટલે એક નકલ છે એ ગ્રાહકને પાછી આપે છે અને એક નકલ છે એ પોતાની પાસે રાખે છે. તો ગ્રાહકની બે નકલ માંથી એક નકલ કોની પાસે આવી ગઈ? કેશિયર પાસે. અને એક નકલ છે નાણા મળ્યાના સિક્કા સાથે કોની પાસે આવી ગઈ? ગ્રાહક પાસે પાછી આવી ગઈ. બરાબર? તો આ ગ્રાહક પાસેની બે નકલનો હિસાબ થઈ ગયો. ત્યાર પછી હવે જ્યારે એ નાણા મળ્યાનો સિક્કો લાગી જાય અને પછી ગ્રાહક છે એ સિક્કો લગાવી અને પોતે પાસે એક રકમ રાખે, એક પોંચ છે એ રાખે છે. હવે ગ્રાહક તે બિલની નકલ લઈને કોની પાસે જશે? તો કે જેને આપણે ચોથી કોપી આપી છે એ ડિલિવરી કારકુન પાસે જાય છે. અને ડિલિવરી કારકુન છે બિલની રકમ ચૂકવાય છે કે નહીં? તો જો ગ્રાહક પાસે એક એવી સિક્કા વાળી છે કે જેનામાં લખ્યું છે કે નાણા મળ્યા એવું લખ્યું છે, એવી એક એની પાસે જે પોંચ છે ને એ પોંચ એ ડિલિવરી કારકુનને બતાવે છે અને એ વિગત છે એ પ્રમાણે પોતાની પાસે જે પણ નકલ સરખાવી જોઈ છે કે આપણી એટલે કે ડિલિવરી કારકુન પાસે જે નકલ છે એનો માલ અને ગ્રાહક પાસે જે પોંચ છે જેના એને નાણા ચૂકવ્યા છે એ માલની વિગત સરખી છે, એટલે એ ડિલિવરી કારકુન શું તપાસશે? માલની વિગતને તપાસે છે અને માલની નકલને સરખાવે છે. પછી ડિલિવરી કારકુન એ બિલ પર માલ આપ્યો છે એવો સિક્કો મારશે. ડિલિવરી કારકુન કેવો સિક્કો મારશે? માલ આપ્યો છે. એટલે માલ આપ્યો છે એ સિક્કો લગાવી અને પોતે માલ છે એની ડિલિવરી આપી દે છે અને આ રીતે ગ્રાહક છે એને માલ મળી જાય છે. પછી શું થાય? તો કે હવે ગ્રાહક છે પોતાની પાસેની નકલ લઈ અને રવાના થાય છે.
સેલ્સમેન પાસે એક કોપી હશે, કેશિયર પાસે એક કોપી હશે, અને માલની ડિલિવરીનો કારકુન જે છે એની પાસે પણ એક એક નકલ હશે. અને એના ઉપરથી રોજ બરોજના રોકડ વેચાણના મળેલા નાણાં કેટલા થયા એનું એક તારીજ પત્રક એટલે કે એક હિસાબ છે આખો બનાવવામાં આવે છે. પછી એ હિસાબ કોને આપવામાં આવે છે? જનરલ મેનેજરને પરત કરે છે. હવે રોકડ વેચાણ ના સંદર્ભમાં જ્યારે પણ આ તમામ હિસાબો તૈયાર થાય છે ત્યારે રોકડ વેચાણની કુલ રકમ રોકડ મેળની આવક બાજુ દર્શાવાય છે અને દર્શાવવી જોઈએ. રોકડ વેચાણની નોંધ વેચાણ પત્રકમાં એટલે કે સેલ્સ રજિસ્ટરમાં પણ કરવી પડે કે વેચાણના રજિસ્ટરમાં નોંધ થવી જોઈએ. રોજ બરોજ રોકડ વેચાણ મળેલ નાણાં ક્યાં જમા કરવાના છે? તો કે બેંકમાં જમા કરવા જોઈએ. અને કર્મચારીઓએ કાર્યો જે છે ફરજો છે એ અવારનવાર બદલી નાખવા જોઈએ. એટલે કે આપણે આજે એવું હોય કે આ એ વ્યક્તિ છે ઈ સેલ્સમેન તરીકે કાર્ય કરશે, પછી તો કે સી વ્યક્તિ જે છે ઈ આજે ડિલિવરી કારકુનનું કામ કરે છે તો એ માલ આપવાનું કામ કરશે. તો આ બધી બાબતો જે છે એની અંદર સ્થાન છે. આજે એ જે કામ કરે છે એ કાલ સી ને આપી દેવાનું, પછી સી જે કામ કરે છે એ પછી વી ને આપી દેવાનું. તો આમ રોજ બરોજ કામની જે કામ ફરજ છે એ બદલાઈ જશે. અને એટલે ફરજ બદલાઈ જતા એકને એક જગ્યા પર રહીને કોઈ ગોટાળા કે છેતરપિંડી કરી શકતા નથી. હવે આ જ વસ્તુને આપણે ફરી એક વખત જોઈએ કે બિલની ચાર નકલ બનશે. એક સેલ્સમેન પાસે હશે, પછી એક કેશિયર પાસે હશે, એક માલના ડિલિવરી ક્લાર્ક પાસે હશે અને એક નકલ ગ્રાહક પાસે હશે. બિલની નકલ છે સેલ્સમેન પોતાની પાસે રાખે છે, એના મુજબ હિસાબો લખશે. કેશિયર શું કરશે? તો કે નાણા મળ્યાનો સિક્કો મારી અને એક નકલ આપી દેશે. એટલે એ પણ બાબત છે કે જેના આધારે આપણને ખ્યાલ આવી જાય કે કેટલા નાણા છે એ મળ્યા છે. એટલે ત્યાર પછી માલ આપ્યો છે તો એના આધારે ખબર પડી જશે કે કેટલો માલ ગયો છે, એટલે માલની ઉંચાપત નહીં થાય. અને ગ્રાહકની નકલ છે એ ગ્રાહક પાસે રહે છે, જેથી માલ બદલાવાનો હોય કે કોઈ ખામી વાળો હોય તો ગ્રાહક પણ પોતાનો પક્ષ રાખી શકે. હવે આ બધા જે છે એટલે કે સેલ્સમેન, કેશિયર ને માલ ડિલિવરી ક્લાર્ક, એ ત્રણેય પોતપોતાના હિસાબો છે એ રાખવાના છે, એની તારીખ તૈયાર કરવાની છે અને જનરલ મેનેજરને સુપરત કરવાનો છે. જનરલ મેનેજર એના આધારે હિસાબો લખશે અને કુલ વેચાણની રકમ નક્કી કરશે. તો આ આકૃતિ દ્વારા આપણે દુકાન પર વેચાણની બાબતમાં આંતરિક અંકુશની પદ્ધતિ છે એ કેવી હોય એ અંગે આપણે માહિતી મેળવી. હવે ત્યાર પછી જે ઓડિટરે તારીજોની તપાસ કરવાની છે, આપણે હવે વાત કરવાની છે કે ઓડિટર તરીકે કઈ રીતે આપણે કામગીરી કરવાની છે. તો કે આંતરિક અંકુશની પદ્ધતિ આપણે જોઈ લીધી, પણ હવે આપણે વાત કરવાની છે કે ઓડિટરે શું કરવું. તો કે ઓડિટરે સૌથી પહેલા તો બધા જ વેચાણ અંગેની જે તારીજ પત્રકો જે તૈયાર કર્યા છે એ તપાસ કરવાના રહેશે. ત્યાર પછી સેલ્સમેન, કેશિયર એ અને માલના ડિલિવરી કારકુનના પત્રકો, આ ત્રણેયની નકલ હોવી જોઈએ. અને એ પણ કેવી હોવી જોઈએ? કે સરખી બાબતો દર્શાવતી હોય. ત્રણેયની વિગતો કેવી હશે? સરખી બાબત દર્શાવતી હોવી જોઈએ. અને જેનાથી આપણને ખ્યાલ આવે કે ત્રણેયના હિસાબોમાં કોઈ ભૂલ નથી, એટલે વેચાણ અંગેનો આંકડો સાચો છે, એમાં કોઈ પણ પ્રકારની ભૂલ થતી નથી, શક્યતા નથી. ત્યારે આવું હોય ત્યારે ઓડિટરે શું કરવાનું છે? તો કે બધું વ્યવસ્થિત ચાલે છે તો એ પોતે પ્રાયોગિક તપાસ પદ્ધતિ પણ અપનાવી શકે છે. એટલે કે એમાં ટેસ્ટ ચેકિંગ પણ કરી શકે છે. બધા જ વ્યવહારો ન તપાસે તો પણ ચાલે છે. ત્યાર પછી
ઓડિટરે આ ઉપરાંત જો પત્રક તપાસવું હોય તો પત્રક તપાસવાનું ચૂકે કે એમની અંદર ભૂલ કે છેતરપિંડી શોધાયા વિનાની રહી જાય તો પણ એમ કહી શકાય કે એમાં ઓડિટર જે છે એ જવાબદાર ગણી શકાય, કારણ કે એને પ્રાયોગિક તપાસ છે એ અપનાવી છે, બરોબર, અને એના આધારે એની જવાબદારી બને છે. હવે તો કે પહેલી વિગત તો આપણે જોઈ દુકાન ઉપર વેચાણ થાય ત્યાં આંતરિક અંકુશની પદ્ધતિ, પણ હવે આપણે જોવાનું છે બીજી વિગત બી, ફરતા એજન્ટ દ્વારા વેચાણ કરવામાં આવે. તો ફરતા વેચાણ દ્વારા આપણે એજન્ટ દ્વારા વેચાણ કરવામાં આવે તો સેલ્સમેન માલનો ઓર્ડર નોંધવાની સત્તા હોય તો કેટલીક વાર સંસ્થા તરફથી ઓળખપત્ર અને નિયમોના ચોપાનિયા પણ આપવા, એટલે કે સેલ્સમેન જે છે એ માલનો ઓર્ડર લાવશે એવી જો એને સત્તા આપવામાં આવે, નહીતર શું છે કે એ માલ પહોંચતો જ કરતો હોય, પણ જો આપણે એને ઓર્ડર લખવા માટે, ઓર્ડર મેળવવા માટે અને એ માલ પૂરો પાડવા માટેની સત્તા આપીએ તો એની સાથે એને આપણે શું આપવું, તો કે એ માટે એને આપણે સંસ્થા તરફથી એક આઈ કાર્ડ આપવું કે જેથી આપણો માલ છે એ પહોંચાડે છે તો એ આપણા સેલ્સમેન તરીકેની પોતાની છાપ આપી શકે, એટલે એને એક ઓળખપત્ર આપવું, આ નંબર એક. પછી બીજું તો કે એને નિયમો અંગેનો પણ પેજ આપણે આપવાનું રહેશે, અને આ રીતે રોકડ વેચાણ સંબંધી આપણે આંતરિક અંકુશની પદ્ધતિ છે એ અપનાવી શકીએ. તો એના માટે શું કરવાનું, તો કે રોકડ વસૂલ કરતા તે વેચનારને કાચી રસીદ આપવામાં આવશે. જો જ્યારે પણ ફરતા એજન્ટ દ્વારા વેચાણ કરવામાં આવે તો ગ્રાહકને કઈ રસીદ આપવાની છે, કાચી રસીદ આપશે, અને પાકી રસીદ માટે એને શું કરવાનું, તો કે સંસ્થા તરફથી જ પાકી રસીદ મળવા પાત્ર બનશે. એટલે આંતરિક અંકુશની પદ્ધતિ આપણી જળવાઈ રહે, એના ઉપર પૂરેપૂરો આપણો અંકુશ રહે, એટલે હંમેશા ગ્રાહક છે કાચી પહોંચ આપે, ગ્રાહકને કાચી પહોંચ આપે છે, અને જે એજન્ટ છે એ પાકી પહોંચ આપતો નથી. પાકી પહોંચ કોણ આપશે, તો કે સંસ્થા, એટલે કે જે કંપની છે એને વસ્તુનું વેચાણ કરે છે એ. 15 દિવસમાં પાકી રસીદ ન મળે તો સંસ્થાને જણાવવા, ગ્રાહકને સૂચના આપવામાં આવે છે. આપણે કીધું ને હમણાં કે નિયમો આપવાના રહેશે, એટલે 15 દિવસ સુધીની અંદર ગ્રાહકને પાકી રસીદ આપી દેવાની, પણ એ પાકી રસીદ ન મળે તો ગ્રાહકે સંસ્થાને છે એ જાણ કરવાની છે, અને એવી સૂચના ગ્રાહકને આપવામાં જ આવે છે કે તમને 15 દિવસમાં રસીદ ન મળે તો તમે સંસ્થાને જાણ કરો. માલના વેચાણની વસૂલ કરેલી રકમ, એટલે કે માલ છે એ આપ્યો છે, હવે એના માટે એને નાણા મળે છે, તો એ માલ વેચાણની વસૂલ કરેલી રકમ કહેવાય. હવે આ રકમ સીધી સંસ્થાને જ મોકલવામાં આવશે. કોને મોકલવામાં આવશે, સંસ્થાને મોકલી આપવામાં આવશે એવું એજન્ટને કહેવામાં આવેલું હોય છે. નહીતર એજન્ટ શું કરે છે, તો કે પોતે બહાર ગયો છે વેચવા માટે, તેનો મુસાફરી ખર્ચ, પોતાનું કમિશન, પોતાનું વેતન કે પગાર, એ રકમ જે છે એ એમાંથી વાળી લે અને હવાલા કરે, અને એને કારણે શું થાય, તો કે હિસાબની અંદર ગોટાળો થાય. એટલે સીધો હિસાબ રાખવાનો કે વેચાણની રકમ હોય એ બધી સંસ્થાને જમા કરો, અને એમાંથી તમને જે પણ રકમ આપવાની થતી હશે, એટલે કે કંપનીએ એજન્ટને આપવાની થતી હશે, એ રકમ છે એ અલગથી મેળવી લેવાની. એનો સમાવેશ છે એ વેચાણમાંથી કાપી લઉં એટલે રકમને એવી રીતે કરવાનો નથી કે જેથી હિસાબી ગોટાળો થાય નહીં. એટલે એ રકમ સંસ્થા પાસેથી અલગથી મેળવવામાં આવે એવું એજન્ટને જણાવી દેવાય છે. એજન્ટને સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરીને મુલાકાત લીધેલ ગ્રાહકો, એટલે કે જે ગ્રાહક પાસે સંસ્થા વતી એજન્ટ પહોંચ્યો છે, તો એ ગ્રાહકો એને વેચેલો માલ અને એની તરફથી મળેલી રોકડ એ વગેરે
જણાવી અને એજન્ટે સંસ્થાને માહિતગાર કરવાના છે. પત્ર વ્યવહાર દ્વારા પણ એ માહિતી આપી શકે છે. અને આ રીતે એજન્ટને આ બધી સૂચના હોય છે કે તમારે ગ્રાહકને સાથે જે પણ મુલાકાત થઈ એને જે માલ વેચ્યો અને જે માલની અંગે રકમ મળી છે એ તમામ રકમ જે છે એ કેટલી હતી એ હિસાબ તમારે સંસ્થાને આપવાનો રહેશે. તો એવું એજન્ટને કડક સૂચનાઓ આપેલી હોય છે. કોઈ પણ સેલ્સમેનને એક જ વિસ્તારની અંદર, એટલે કોઈ સેલ્સમેન છે કે કોઈ વિસ્તારની અંદર સારું એવું કામ કરે છે, પણ છતાંય એક વિસ્તારમાં એને લાંબો સમય સુધી રાખવા જોઈએ નહીં. દરેક સેલ્સમેન, આપણે બધી અલગ અલગ વિસ્તારની અંદર સેલ્સમેન છે ગોઠવ્યા હોય તો એને થોડાક સમયે એનો વિસ્તાર છે એ ચેન્જ કરી દેવો જોઈએ. તો આ વાત થઈ ફરતા એજન્ટ દ્વારા વેચાણ. હવે ત્રીજું વેચાણ છે પોસ્ટ દ્વારા વેચાણ. તો ઘણી સંસ્થાઓ પોસ્ટ દ્વારા વેચાણ કરે છે અને આ રીતના વેચાણની અંદર આંતરિક અંકુશની પદ્ધતિ કેવી, તો એની આપણે વાત કરીએ. તો કે આખું વેચાણ જે આ રીતે થાય, એટલે કે પોસ્ટ દ્વારા વેચાણ થાય, એનું જુદું રજીસ્ટર રાખવું. પછી એની અંદર શું નોંધવું, તો કે એના મળેલા ઓર્ડર, એના ગ્રાહકના નામ, એના એડ્રેસ અને પોસ્ટ દ્વારા વેચેલ માલની રકમ, આ બધું પોસ્ટ દ્વારા થયેલ વેચાણની અંગે અલગથી નોંધ કરી રજીસ્ટર તૈયાર કરવું. પછી રોજ પોસ્ટ દ્વારા રોકડ વેચાણની આવતી રકમ VPP, વેલ્યુ પેબલ પોસ્ટ, વેલ્યુ પેબલ પોસ્ટ, કિંમત ચૂકવવા પાત્ર પોસ્ટ, એ પોસ્ટ ઓફિસની એક સેવા છે, બરાબર. તો એ રજીસ્ટરમાં લખવી અને રોકડ મેળમાં તેનું નામ પણ લખવું. એટલે કે આપણે આખું રજીસ્ટર એ તૈયાર કરશું અને એ રજીસ્ટર પરથી રોકડ મેળમાં પણ નોંધ કરશું. તો પરત આવેલ માલની નોંધ VPP રજીસ્ટરમાં કરવી જોઈએ. વેલ્યુ પેબલ પોસ્ટથી જે પણ રકમ આપણે મેળવેલ છે તો એ પોસ્ટ રજીસ્ટરની અંદર એની નોંધ કરવી જરૂરી છે. કોઈ જવાબદાર વ્યક્તિ દ્વારા મળેલ ઓર્ડર, રોજમેળ અને VPP રજીસ્ટરની તપાસ થવી જોઈએ અને નાણાં વસૂલ ન થયા હોય તો એની કાળજીપૂર્વક તપાસ કરવી જોઈએ. એટલે કે નાણાં ન મળવાનું કારણ જાણવું પડે. મળેલ ઓર્ડર, મોકલેલો માલ, ઓર્ડર મળશે એટલે માલ આપશું તો એમાંથી વસૂલ રકમ છે એ પણ આપણે મેળવવી પડશે અને એ રીતે એનો તારીખ કાઢીને, એટલે કે આખો હિસાબ તૈયાર કરીને એનો તારીખ કાઢી તેને મેળ બેસે છે કે નહીં, એટલે કે બધી વસ્તુ સરખી છે કે જેટલો ઓર્ડર આપ્યો એટલો માલ આપ્યો અને એટલી જ રકમ વસૂલ છે, એ બધી બાબતનો મેળ બેસાડવાનો છે કે આંકડો સરખો હોવો જોઈએ. તો આમ અત્યારે આપણે આંતરિક અંકુશની પદ્ધતિ જે રોકડ વેચાણના વ્યવહારો માટે જોવા મળે છે એની વાત કરી. તો હવે આપણે પહેલા આટલા પોઈન્ટ છે એ મેઇન આપણી પાસે હોવા જોઈએ. તો પહેલું તો કે જ્યારે પણ રોકડ વેચાણ અંગે આંતરિક અંકુશની પદ્ધતિનો પ્રશ્ન આવે તો સૌથી પહેલા તો કે વેચાણની અંદર ઉચાપત કઈ રીતે થાય છે, એટલે પહેલો પોઈન્ટ તમારે કઈ કઈ રીતે વેચાણ થાય એનો લખવાનો. તો એની અંદર આપણે એવું કહી શક્યા કે હિસાબી ચોપડે નોંધ ન થાય, પછી ખોટી ઓછી રકમ બતાવાય, માલની ઉચાપત થાય અને સાથોસાથ રોકડ છે એ માલ પરત આવે તો એની નોંધ ન થાય, ડિલિવરી આપતી વખતે ઉચાપત થાય અને પેટા રોકડમાં તો આંતરિક અંકુશની પદ્ધતિ જોઈએ. તો આટલા પોઈન્ટ છે એ આપણે આ રીતે ઉચાપત થઈ એની અંદર લખશું. પછી જોવાનું તો પોઈન્ટ બને છે રોકડ વેચાણ કયા ત્રણ પ્રકારે થાય, તો એની અંદર આપણે ત્રણ બાબત લખવાની, દુકાન દ્વારા, ફરતા એજન્ટ દ્વારા અને પોસ્ટ દ્વારા. ત્રણેયની અંદર આંતરિક અંકુશની પદ્ધતિ લખવાની. તો દુકાન દ્વારા વેચાણ એની અંદરના ચાર પોઈન્ટ થશે. પહેલું એક વેચાણ કરવું, પછી રોકડ વસૂલ કરવી, ડિલિવરી આપવી અને હિસાબ આપવો.
અને આ ચાર કાર્યો જે થાય છે, એ ચાર કાર્યો છે, એ ઉપરાંત આંતરિક અંકુશની પદ્ધતિ. તો આંતરિક અંકુશની પદ્ધતિની અંદર પહેલું કેશિયર હોવો જોઈએ, એક વ્યક્તિ કેશિયર હોવો જોઈએ. ત્યારબાદ આપણે આંતરિક અંકુશની પદ્ધતિ માટે શું કરશું, તો કે એના માટે કેશિયર હશે, પછી બિલની ચાર નકલ બનાવવાની, ચાર નકલમાં એ ચાર નકલો બને એટલે એક સેલ્સમેન રાખશે અને બે ગ્રાહકને આપશે. ગ્રાહક છે એ લઈને જશે, એમાં નાણા મળ્યાનો સિક્કો આવશે. ત્યાર પછી બીજી નકલ પોતાની પાસે રાખશે, ડિલિવરી કારકુનને જે નકલ આપી છે એમાં માલ આપ્યો છે એ અંગેનો સિક્કો લાગે અને એ પછી પોતાની પાસે રાખે. અને છેલ્લે સેલ્સમેન હોય કે કેશિયર હોય કે પછી ડિલિવરી કારકુન હોય, એ ત્રણે પોતાના હિસાબો લખે છે અને એ કોને આપે છે, તો કે મેનેજરને આપે છે. અને એના આધારે આ આકૃતિમાં પણ આપણે જોઈ શકાય, આવા પોઈન્ટ પણ બનાવી શકાય. ચાલો તો આ આપણે બાબત જોઈ આંતરિક અંકુશની પદ્ધતિ. પણ પહેલી વિગત અંગે કે જ્યાં દુકાન દ્વારા વેચાણ થાય છે, હવે દુકાન દ્વારા જ્યાં વેચાણ થશે ત્યાર પછી આપણે જોયું તો કે ઓડિટરે શું કરવાનું, અને ઓડિટરે જે પત્રકને ઈ તપાસવાનું છે ત્યાં પોતે જવાબદાર ઠરે છે. અને બીજું આપણે જોયું ફરતા એજન્ટ દ્વારા, તો એ વખતે શું આપણે જોઈ મેઈન બાબતો, તો કે ઓળખપત્ર છે એ આપવાનું રહેશે અને નિયમો અંગેના ચોપાનિયા પણ આપવાના રહેશે અને પાકી રસીદ છે એ સંસ્થા તરફથી અપાશે, પાકી રસીદ 15 દિવસમાં અપાશે અને સંસ્થા છે એને એ દ્વારા જે પણ એજન્ટને રકમ આપવાની થાય છે, જેમ કે મુસાફરી ખર્ચ, એજન્ટને કમિશન કે વેતન, એને અલગથી અપાશે. વેચાણ અંગેની રકમ છે એ સીધી તે સંસ્થાને જમા કરવાની. પછી તો એજન્ટને પત્ર વ્યવહાર છે, એ દ્વારા એને ગ્રાહકો સાથેના તમામ પ્રકારના વ્યવહારોની એક માહિતી છે એ સંસ્થાને આપતા રહેવાની અને સેલ્સમેનને લાંબા સમય સુધી એક જ વિસ્તારમાં રાખવો નહીં. આટલી બાબત જોઈ ફરતા એજન્ટ દ્વારા વેચાણમાં. પછી પોસ્ટ દ્વારા વેચાણ થાય ત્યારે ઓર્ડર, ગ્રાહકના નામ સરનામા અને પોસ્ટ દ્વારા વેચેલ માલની રકમ, આટલી બાબતો છે એ નોંધાવવી જોઈએ. નોંધાય પછી એનું રોકડ મેળમાં પણ નોંધ થવી જોઈએ, બીપીપી રજીસ્ટરમાં નોંધ થવી જોઈએ અને ત્યાર પછી નાણાં વસૂલ ન થાય ત્યાં સુધી એની કાળજી રાખવી, તપાસ કરવી. આ ઉપરાંત બધી જ રકમની તારીખનો મેળ બેઠવો જોઈએ, એટલે કે ત્રણેય બાબતો મળવી જોઈએ. તો આટલા મેઇન પોઈન્ટ આપણે જોયા છે.